વેલકમ ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે એકદમ હેલ્ધી નાનખટાઈ કેવી રીતે બનાવવી એ જોઈશું. આ નાનખટે બનાવવા માટે આપણે મેંદો, બટર કે ડાલડા કશાનો ઉપયોગ નથી કરવાના. સાથે જ આ નાનખટાઈ આપણે ઓવનમાં અને અપમ પેનમાં બંને રીતે બનાવવાના છીએ. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. નાનખટાઈ બનાવવા માટે એક વાસણમાં અડધો કપ ચોખ્ખું ઘી લેવાનું છે. ગ્રામમાં માપશો તો આ 115-120 ગ્રામ જેટલું ચોખ્ખું ઘી થશે. હવે એને હેન્ડ વિસ્કની મદદથી સરસ રીતે આમ ફેંટવાનું છે. 5 મિનિટ આ રીતે ઘીને ફેટ્યા પછી આ રીતે થોડું લાઇટ કલરનું અને થોડું ફ્લફી પણ થઈ જશે. હવે આને 5-7 મિનિટ માટે ફ્રીઝમાં મૂકી દેવાનું છે, પછી આગળની પ્રોસેસ કરવાની. પછી એક વાટકામાં ચાણી મૂકીને એના ઉપર 1 કપ ઘઉંનો ઝીણો લોટ ચાળી લેવાનો, જે રોટલી અને પરોઠા બનાવવા માટે વાપરીએ એ લોટ લેવાનો છે. આમાં 1/2 કપ ચણાનો લોટ ઉમેરવાનો, આની સાથે જ 1/2 કપ જેટલો સોજી ઉમેરવાનો છે. ઝીણો કે મોટો જે પણ સોજી તમારી પાસે હોય એ લઈ શકાય. પછી આમાં 1/2 ચમચી બેકિંગ પાવડર અને 1/4 ટીસ્પૂન ખાવાનો સોડા ઉમેરવાનો. ફરીથી આને ચાળી લેવાનું છે. 1/4 ટીસ્પૂન જેટલો ઇલાયચી પાવડર ઉમેરવાનો. આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે, પણ જો તમને ઇલાયચીની ફ્લેવર પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે આ કોરા મિશ્રણને ચમચીથી આ રીતે મિક્સ કરી દેવાનું છે. તો આ બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. અને હવે જે ઘી આપણે ફ્રીઝમાં મૂક્યું છે એને પણ બહાર કાઢીને ચેક કરી લેવાનું. 5 મિનિટ પછી ઘી આ રીતે થોડું સેટ થઈ ગયું હશે. એને ફરીથી એકવાર મિક્સ કરી દેવાનું. અને હવે આમાં 1/2 કપ દળેલી ખાંડ ઉમેરવાની છે. ફરીથી આ બંને વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની. આ એકદમ લાઇટ અને ફ્લફી થાય ત્યાં સુધી આને મિક્સ કરતા રહેવાનું છે. તમે આને હેન્ડ મિક્સરથી પણ મિક્સ કરી શકો છો. તો 2-3 મિનિટ આને ફેટ્યા પછી હવે આ રીતનું એકદમ સરસ ક્રીમ જેવું આનું ટેક્સચર આવી ગયું છે. જે કોરું મિશ્રણ આપણે તૈયાર કરીને રાખ્યું છે એ થોડું થોડું આમાં ઉમેરતા જવાનું અને મિક્સ કરતા જવાનું છે. તો અત્યારે 1/2 મિશ્રણ આમાં ઉમેર્યું છે, બાકીનું મિશ્રણ પણ આમાં ઉમેરી દેવાનું. હવે હાથથી જ આને હલકા હાથે મિક્સ કરતા જવાનું. નાનખટાઈનો લોટ બાંધવા માટે પાણી કે દૂધ કશાનો ઉપયોગ નથી કરવાનો. આ રીતે તમે હાથથી એને મિક્સ કરતા જશો એટલે હાથની ગરમીથી જ ઘી ઓગળવા લાગશે અને આ બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જશે. તો આ રીતે આનો ઢીલો લોટ બાંધીને તૈયાર કરવાનો છે. હાથથી આને મિક્સ કરી દઈએ, પછી સ્પેચ્યુલાથી પણ આ રીતે એને મિક્સ કરી દેવાનું છે. હવે આમાંથી થોડો થોડો લોટ લઈને નાના નાના ગોળા બનાવીને તૈયાર કરવાના. તો આ રીતે જેટલો પણ લોટ છે એમાંથી નાના નાના ગોળા બનાવીને તૈયાર કરી લેવાના છે. ફરીથી આને 5 મિનિટ માટે ફ્રીઝમાં મૂકી દેવાનું અને બાકીનું જે મિશ્રણ વધે એને પણ ફ્રીઝમાં રાખવાનું, જેથી આ ઢીલું ના થઈ જાય. ફરીથી આ બોલ્સને એકવાર પ્રોપર શેપમાં કરી દેવાના. હવે જો સિમ્પલ નાનખટાઈ બનાવવી હોય તો આ રીતે બનાવી શકો છો. અત્યારે હું એના ઉપર થોડું બદામ અને પિસ્તા લગાવી દઉં છું. એટલી બદામ કે એટલા પિસ્તાનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય. પછી આને ડાયરેક્ટ જે આ રીતનું અપમ મેકર હોય છે એમાં મૂકી દેવાના. તમારી પાસે જો આ રીતનું મોટું અપમ મેકર હોય તો ડાયરેક્ટ 12 નાનખટાઈ પણ તમે સાથે આમાં બનાવી શકો છો. અત્યારે મેં નાના અપમ મેકરનો ઉપયોગ કર્યો છે. તો પહેલાં કોઈપણ જાડા તળિયાવાળી કે નોનસ્ટિકની તવીને ધીમા ગેસ ઉપર 5-7 મિનિટ માટે ગરમ કરી લેવાની અને અપમ મેકરને આમાં મૂકવાનું છે. ડાયરેક્ટ આને ગેસ ઉપર નથી મૂકવાનું. તો આ રીતે આને મૂકીને એના ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું છે. તો માઇક્રોવેવના કન્વેક્શન મોડમાં જે નાનખટાઈ બેક થવા માટે મૂકી હતી એ પણ 15 મિનિટ પછી એકદમ સરસ રીતે બેક થઈ ગઈ છે. આ પાછળની સાઈડ આવી આછા બ્રાઉન કલરની થાય એવી આને બેક કરવાની. આનાથી વધારે ડાર્ક કલર નહીં કરવાનો. આ નાનખટાઈ ખાવામાં એકદમ ટેસ્ટી અને ખૂબ જ સરસ સોફ્ટ બને છે. અને અપમ મેકરમાં જે નાનખટાઈ બેક થવા માટે મૂકી હતી એ પણ લગભગ 8-9 મિનિટમાં એકદમ સરસ રીતે બેક થઈ ગઈ છે. અને આ નાનખટાઈ પણ જેવી આપણે ઓવનમાં બનાવીએ સેમ એવી જ બને છે. તો તમે પણ આ રીતે આ સરસ મજાની હેલ્ધી નાનખટાઈ બનાવીને જરૂર ટ્રાય કરજો.